નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ ચેનલ વીકે મેથમતીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ ત્રણ વિષય ગુજરાતી જે સપ્ટેમ્બર માસની એકમ કસોટી છે તેનું સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી તમને આવા જ નવા વિડિયો મળતા રહે મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી દસ સુધીની એકમ કસોટીના પેપર સોલ્યુશન મૂકેલ છે મિત્રો તે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ સૂચના કે પ્રશ્નપત્રના જવાબ સૌપ્રથમ પોતાની જાતે લખો અને પછી જ સોલ્યુશનનો મિત્રો વિડીયો જુઓ જેથી તમારો પોતાનું સૌ મૂલ્યાંકન તમે સારી રીતે કરી શકશો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતીનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે કંશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલું જ આપ્યું છે કે ઉત્તરાયણનો તહેવાર આવે ત્યારે તો મિત્રો શું મજા પડી જાય એટલે કે મજા આવી જાય મિત્રો એના પછી કે મામાના ઘરે જવાનું બંધ રહે ત્યારે તો મિત્રો શું ઉદાસ થઈ જવાય શું થાય ઉદાસ થઈ જવાય ને એના પછી મિત્રો વર્ગમાં શિક્ષક તમને શાબાશી આપે ત્યારે શું થાય તો કે ખુશ થઈ જવાય શું થાય મિત્રો ખુશ થઈ જવાય એના પછી મિત્રો ચોથું આપ્યું છે કે મમ્મી ખૂબ બીમાર થઈ જાય ત્યારે મિત્રો શું થવાય તો ઉદાસ થઈ જવાય ને એના પછી મિત્રો ઘરમાં અચાનક સાપ આવી જાય ત્યારે તો આપણે ગભરાઈ જઈએ છીએ તો કે ગભરાઈ જવાય જો મિત્રો આવી રીતે તમે લખ્યું હશે તો મિત્રો તમને પાંચમાંથી પૂરેપૂરા પાંચ માર્ક્સ મળી જશે એના પછી મિત્રો પ્રશ્ન બે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ફકરો પૂર્ણ કરો તો પહેલું જ આપ્યું છે કે વિમલે કુદ ફૂદું પકડ્યું અને ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યામાંથી ઉપરથી આપણે લખવાનું છે તો કે વિમલે એક ફૂદું પકડ્યું અને તેને તેને શું કર્યું તો કાચની ડબ્બીમાં બંધ કર્યું વિમલે વિપુલની ડબ્બીમાં જોવા કહ્યું વિપુલે ડરતા ડરતા તેમાં જોયું શું કર્યું તેમાં જોયું તો મિત્રો આમાં શું આવશે તેમાં આવશે શું આવશે બીજી ખાલી જગ્યામાં તો કે તેમાં જોયું તેની અંદર પતંગિયા જીવડું ફૂદું દેખાતું હતું તેની પાંખ પર તો મિત્રો એના પછી શું આવશે તો કે તેની શું આવશે તો કે તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા વિપુલની બીક જતી રહી તેણે વિપુલને વિમલને કહ્યું તો શું આવશે આમાં કે તેણે વિમલને કહ્યું તારા કારણે મારી બીક જતી રહી હવે આપણે પાકા દોસ્ત તો મિત્રો આમાં શું આવશે આપણે પાકા દોસ્ત જો મિત્રો તમે આવી રીતે ખાલી જગ્યા પૂરી હશે તો આમાં પણ તમને પાંચમાંથી પાંચ માર્ક્સ મળી જશે એના પછી મિત્રો પ્રશ્ન ત્રણ કે આપેલા ચોખડામાંથી પાંચ શબ્દો શોધીને લખો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો એને આપેલું જ આપ્યું છે વર સાદ એના પછી મિત્રો પાણી એના અહીં નીચે આપ્યું છે આ પાણી એના પછી મિત્રો આ ચો તો શું છે ચોમાસું એના પછી આ નદી આ શું છે મિત્રો નદી એને જોઈ શકો છો ન દી એના પછી અહીં તમે આ પણ આપેલું છે એવી રીતે અહીં વાદળ આપેલા છે આવી રીતે મિત્રો તમે જે બી શબ્દો તમે તમારી જાતે પણ લખી શકો છો તો આવી રીતે પાંચ શબ્દો લખવાના છે જો તમે લખ્યા હશે આવી રીતે તો મિત્રો તમને પણ પાંચમાંથી પાંચ માર્ક્સ મળી જશે એના પછી મિત્રો પ્રશ્ન ચાર આપ્યો કે નીચે કંશમાં આપેલા અક્ષરો કે શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો મિત્રો પહેલું જ આપ્યું પંખા ખાલી જગ્યા ટેબલ છે તો પંખા નીચે ટેબલ છે શું હોય પંખા નીચે ટેબલ છે એના પછી દફ્તર ટેબલ ઉપર મૂકેલ છે તો શું આવશે અહીં મિત્રો ઉપર આમાં શું આવશે ઉપર મૂકેલ છે મિત્રો એના પછી પતંગ આકાશમાં ઉડે છે ક્યાં ઉડે આકાશમાં ઉડે છે એના પછી ચોથો આપ્યો કે ડબા લાડવો લાવ ડબામાંથી લાડવો લાવ ડબામાંથી લાડવો લાવ એના પછી સાપ ઉંદરની શું આવશે મિત્રો પાછળ દોડ્યો તો મિત્રો આવી રીતે જો તમે ખાલી જગ્યાઓ પૂરી હશે તો મિત્રો પાંચમાંથી પાંચ માર્ક્સ આમાં પણ તમને મળી રહેશે એના પછી મિત્રો પ્રશ્ન પાંચ આપ્યો કે પતંગિયા વિશે પાંચ વાક્યો લખો તો મિત્રો તમે તમારી રીતે પણ લખી શકો છો અહીં મેં મારી રીતે લખ્યા છે કે પતંગિયા રંગબેરંગી હોય છે પતંગિયા આકાશમાં ઉડે છે પતંગિયાને સુંદર પાકો હોય છે પતંગિયાને ફૂલ પર બેસવાનું ખૂબ જ ગમે છે અને રંગબેરંગી પતંગિયા મને પણ બહુ ગમે છે આમ મિત્રો જો તમે આવી રીતે પેપર લખ્યું હશે તો મિત્રો તમને પણ પચીસમાંથી પચીસ માર્ક્સ મળી રહેશે મિત્રો મારો વિડીયો આપણે ચોક્કસ ગમ્યો જ હશે તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરી નાખો અને હા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવાનું ના ભૂલતા જેથી તમને આવા જ નવા વિડીયો મળતા રહે મિત્રો આપણે ધોરણ ત્રણથી કરી અને દસ સુધીના બધા જ એકમ કસોટીના પેપર સોલ્યુશન મૂકેલા જ છે તો મિત્રો ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો આભાર જય હિન્દ જય ભારત